टिकट फाड़वणी मुद्दे कांग्रेस में ककड़ाट वधु नोंध्यो, तंज बनी रह्यो छे। नेताओना इशारे रातोरात बदलाया उम्मीदवारों, सोनल पटेले आक्षेप कर्या छे। कांग्रेसना सीनियर नेताओए शंकास्पद भूमिका भजवी छे। सोनल पटेले सीधो आरोप कांग्रेसना सीनियर नेताओ पर कर्यो छे। कांग्रेस में ककड़ाट, टिकट नो हजू पण फॉर्म भराई गया, केटलाक ने मेंडेट पण अपाई दिया, रातोरात नाम बदलाई गया। अने आक्षेप सोनल पटेले कर्यो छे, सीनियर नेता छे। कांग्रेसे रातोरात उम्मीदवारों बदल्या छे अने एना ज कारणे अनेक नाराज धारासभ्य खुद नाराज थया, सीनियर आगेवानो, महिला आगेवानो नाराज थया छे। आवा गुजरातमां દરેક જગ્યાએ ભાઈઓ અને બહેનોના અન્યાય થયો છે, એના માટે અત્યારે કોંગ્રેસમાં જે કકરાટ છે એ ટિકિટ માટે કરતા એ લોકોને જે અન્યાય થયો છે એનું અપમાન થયું છે। રાત્રે 8 વાગે એમ કે તમે આવી જાઓ, તમારો બાયોડેટા, તમારું ચૂંટણી કાર્ડનું જે ફોર્મ હોય નવું યાદી હોય લઈને આવો, મેન્ડેટ લેવાનું છે, 2:30 વાગે એમ કે ઘરે જાઓ, 9 વાગે એમ કે ફોર્મ ભરવા જાઓ ત્યાં મળશે, 11 વાગ્યા સુધી અમે ફોર્મ માટે ફોન કરીએ, પછી એ લોકો ફોન ના ઉપાડે, આપણને જવાબ ના આપે। જવાબદાર વ્યક્તિ તરીકે શશિકાંત ભાઈ ના માટે હું એકલું કહું છું, મારા ભાઈએ મને એમ કીધું હોત કે બેન હું પણ મજબૂર છું, તારું મેન્ડેટ નથી, તું ઘરે જા, તો હું ખૂબ રાજી થાત, હું 5 વાગ્યા સુધી ત્યાં બેસી રહી, ઘરે આવીને હું એટલું રડી કે બેભાન થઈ ગઈ। તો જો સાચા સૈનિકના ટિકિટ માટે 20 વર્ષની મહેનત બાદ એની પોતાના શરીર ઉપર લઈને એને બેભાન થઈ જાય, કાલે હું મરી ગઈ હોત તમારા પરિવારનું શું? તો તમારા 20 લાખ માટે તમે કાર્યકર્તાને ના સાચવી શકો? 20 લાખ તમને જો આપ એ કાર્યકર્તા સારો લાગે જે ખરેખર કાર્યકર્તા નથી, તો સાચા કાર્યકરના તમે ટિકિટો આપો, પણ આ લોકોને કોર્પોરેશનમાં આવવું જ નથી ભાઈ, વિધાનસભામાં આવવું જ નથી, તો એ સારા કાર્યકર્તાને ક્યારે પણ ટિકિટ નહીં આપે। આખી આ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસનું ભવિષ્ય શું લાગે છે દરેક જગ્યાએ? કોંગ્રેસનું ભવિષ્ય અત્યારે હું એક કોંગ્રેસની મહિલા કોંગ્રેસમાં ઉપપ્રમુખ પદેથી અને ઉત્તર જૂનના 6 જિલ્લાના જિલ્લા પ્રભારી તરીકે હું રાજીનામું આપું છું, પણ હું એક મહિલા કોંગ્રેસ તરીકે રાજીનામું આપવા બરાબર છે, મારી જે મહેનત છે પાણીમાં ગઈ એટલે, પણ કોંગ્રેસ મારી એક અત્યારે હું જનૂનમાં કોઈ નિર્ણય નહીં લઈ શકું, કોંગ્રેસની એક સૈનિક તો છું જ, હું કાર્યકર્તા રહીશ, પણ સાચા સૈનિક તરીકે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું કહીશ કે અત્યારે હાલ કોંગ્રેસનું કોઈ ઉજળું ભવિષ્ય મને દેખાતું નથી આખા ગુજરાતમાં।